वापी તાલુકાના 17 ગામોમાં કોરોના પોઝિટિવ દર્દીઓના નિઃશુલ્ક હોમ ક્વોરન્ટાઇન થઈ શકે તે માટે 16 સાડા અને 1 સમાજવાડી મળી કુલ 17 સ્થળો પર 250 બેડની વ્યવસ્થા સાથેના કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભા કર્યા છે. આ પહેલ અંતર્ગત વાપીના બલીઠા ખાતે આવેલ પટેલ સમાજની વાડી માધવ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ખાતેથી ધારાસભ્ય કનુ દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે સંઘ પરિવાર જેનો જન્મ જ સેવાના લક્ષ્ય સાથે થયો છે અને સમગ્ર દેશમાં જ્યારે પણ મહામારી કે કંઈ પણ કુદરતી આફત આવે ત્યારે સંઘ પરિવારે પોતાની આગવી શક્તિ બતાવીને ફ્લડ હોય, ધરતીકંપ હોય કે તબીબી જરૂરિયાત હોય આગળ આવીને કામ કર્યું છે. અને તે જ રીતે કોરોના મહામારીના સમય દરમિયાન પણ સંસ્થાએ ઘણી સુંદર કામગીરી કરી છે. આજે જ્યારે આઇસોલેશનની ખાસ જરૂર છે, પરિવાર સાથે રહેતો હોય અને લોકોને તકલીફ પડે અને કોરોના મહામારી સામે આઇસોલેશન એક અગત્યનો ચેન દૂર કરવા માટેનું એક સાધન છે, ત્યારે સંઘ પરિવાર, જીટો પરિવાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સાથે મળીને આ માધવ કોવિડ સેન્ટર અહીંયા પટેલ સમાજની વાડીમાં શરૂ કર્યું છે. સમગ્ર લેવા પટેલ સમાજના ચેરમેન નાનુભાઈ, કૌલેશભાઈ અને દરેક ભાઈઓએ સાથ આપ્યો છે. ધ્રુવભાઈ અમારા આમાં અગ્રણી ભાગ ભજવી રહ્યા છે. રાજેશભાઈ અને દરેકને હું ખાસ અભિનંદન આપું છું કે આપણે લોકોની સાથે રહીને આ કાર્ય કર્યું. આ જે સેન્ટર છે એમાંથી કોઈને પણ વધુ તકલીફ થશે તો આપણી પાસે 2 સેન્ટર એવા છે, એક ESIS અને રોફેલ કોવિડ સેન્ટર. એ બંને સેન્ટરમાં ઓક્સિજન સાથેની વ્યવસ્થા છે, એટલે આપણે અહીંયાથી 5 મિનિટના અંતરે આ સેન્ટરનો લાભ લઈ શકીશું એવી મને ચોક્કસ ખાતરી છે.